સુરતના કતારગામ વિસ્તારમાં યાનનો ધંધો ચલાવતા એક વેપારી સાથે બે વ્યક્તિઓએ યાનનો રોકાણ કરવાના મુદ્દે છેતરપિંડી કરી વિશ્વાસઘાત કર્યો હતો. સુરતના કતારગામ વિસ્તારમાં સત્યસાઈનગર સોસાયટી ખાતે રહેતા અને યાનનો વેપાર કરતા હિતેશભાઈ હસમુખભાઈ મોદી તેમના પરિવાર સાથે રહે છે અને વેટ રોડ બહુચારી મંદિરની પાછળ પોતાની દુકાન ધરાવે છે. તેમની સાથે બે વ્યક્તિઓ સંજયભાઈ વસંતભાઈ જરીવાલા અને મહેન્દ્ર કસીરાભાઈ દલાલે હિતેશભાઈને કહ્યું કે યાનના ધંધામાં તમે રોકાણ કરશો તો તમને ઘણો ફાયદો થશે અને તમારી ડબલ કમાણી થશે એમ કહી તેમને વિશ્વાસમાં લઈ તેમને લોભામણી લાલચો આપી તેમની પાસેથી જાન્યુઆરી માસમાં 15,62,597 રૂપિયા અને યાનનો માલ ખરીદવાના મુદ્દે તેમની પાસેથી લીધેલા 17 લાખ રૂપિયા નહીં આપી તેમની સાથે ખોટા વાયદાઓ કરી તેમની સાથે છેતરપિંડી કરી હતી. પૈસાની માંગણી કરવા માટે જ્યારે હિતેશભાઈ તેમની પાસે ગયા તો તેમને બિનભેસ્ત ગાળો આપી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે હિતેશભાઈ પોલીસ ફરિયાદ નોંધાવતા ચોકબજાર પોલીસ મથકે ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, સુરત.